नमस्कार विद्यार्थी मित्रों, आना आगला लेक्चर की अंदर आप सादी वेसाणन जोई तो आ पछीना लेक्चर की अंदर आप जोई कि खानावाड़ी वेसाणन। तो खानावाड़ी वेसाणन एटले शू? तो कि ऊपर आप जोयुं कि खानावाड़ी वेसाणन बे रीते तैयार कर सकते, एक ने माल प्रकार ने प्रमाण नी और बीजे माल खर्चना खानावाड़ी वेसाणन। तो हमें पहला जो है कि मालना प्रकार प्रमाण की खानावाड़ी वेसाण नोंद आप। तो आप जब खरीद नोंदी अंदर जो खानावाड़ी खरीद नोंद जो तो यहाँ एक करता के वस्तु सामान खरीदी करता था वधु प्रमाण में, तो टीवी फ्रीज खुर्ची ने आनी अंदर शू है एक करता प्रमाण में जो खानावाड़ी खरीद वेसाण नोंद तैयार करें तरह एक करता वेसाण नोंद कर एक करता प्रोडक्शन जो वेसाण करते हुए व्यक्ति खानावाड़ी नोंद तैयार करे। जारे वेपारी एक करता वधारे प्रकारना मालनो वेचाण करतो होय त्यारे दरेक प्रकारना मालनी विगतो अने माहिती मळे ते माटे सादी वेचाण नोंधनो बदले मालना प्रकार प्रमाणेनी खानावाळी वेचाण नोंध तैयार करवामां आवे छे। तमे अहीं नीचेनो एनो जे आपणे नमूनो आपेलो छे के मालना खानावाळी वेचाण नोंधनो नमूनो, तो नमूनानी अंदर खाली फरक शुं छे कि ओलामां शुं हतुं आवक भरितिया नंबर हतो, त्यारे आ मालनी एटले के वेसाण नोंधनी अंदर हुं आवे जावक भरितिया नंबर, कारण के जे वेसनार होय छे जे वेसनार होय छे ते चिट्ठी हतो तो पोच के जे बिल आपे छे तेनी अंदर जे भरितिया नंबर एटले के जे नंबर आपवामां आवे छे तेने जावक भरितिया नंबर तरीके ओळखाय छे। त्यारबाद खापा नंबर, पछी जे रकमनी अंदर जे वेपारी छे जेनुं प्रोडक्शन वेचाण करतो होय तेनी वस्तु एटले के खानावाळी टेबल खुर्ची ने कबाट अने कुल रकम। तो आगळ जोईए ઉપર દર્શાવેલ નમૂનામાં જોઈ શકાય છે કે બાકીની બધી જ વિગતો સાદી વેસણનો જે જ રહે છે, ફક્ત રકમના ખાનામાં એક કરતાં વધારે ખાના પાડવામાં આવે છે, દરેક અલગ અલગ પ્રકારના માલનું ઉધાર વેચાણ નોંધવા માટે અલગ ખાનું રાખવામાં આવે છે। આપણે જ્યારે સાદી ખરે વેસણ નોંધ જોઈએ તેની કરતાં આમાં ખાલી થોડોક ફરક છે કે માલના જે રકમ છે એની અંદર શું થાય કે એક કરતાં વધુ ખાના પડે છે, ઓલામાં એક જ પ્રોડક્ટ હોય, એક એક દાખલા તરીકે ટેબલ, પણ આમાં ટેબલ ખુરશી અને કબાટ એમ ત્રણ પણ પ્રોડક્ટ આવેલી છે। દરેક અલગ અલગ પ્રકારના માલનું ઉધાર વેચાણ નોંધવા માટે અલગ ખાનું રાખવામાં આવે છે, તદઉપરાંત અંતમાં એક ખાનું કુલ રકમ નોંધવા માટે રાખવામાં આવે છે, અને ત્યાર પછીનું જે તેણે વસ્તુનું વેચાણ કરવામાં આવે છે પછી એની કુલ રકમ છે એ નોંધવામાં આવે છે। આ પ્રકારની વેચાણ નોંધથી દરેક પ્રકારના માલનું કુલ ઉધાર વેચાણ તથા દરેક ગ્રાહકને એક વ્યવહારમાં કરેલ કુલ ઉધાર વેચાણની માહિતી મેળવી શકાય છે। નમૂના પરથી જોઈ શકાય છે કે અહીં વેપારી ટેબલ ખુરશી અને કબાટનું ઉધાર વેચાણ કરે છે અને તેમનું વેચાણ નોંધવા માટે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે। આ જ રીતે વેપારી જે વસ્તુનું ઉધાર વેચાણ કરતો હોય તો તે પ્રમાણે ખાના રાખી શકે છે, દાખલા તરીકે કાપડનો વેપારી શર્ટ પેન્ટ ટીશર્ટના ખાના રાખી શકાય છે, હું કીધું કે કાપડનો વેપારી હોય તો શર્ટ પેન્ટ ટીશર્ટના વગેરેના ખાના રાખી શકે છે। તો આપણે એક નીચે જે ઉદાહરણ આપ્યું છે તે દ્વારા આપણે સમજીએ કે ખાનાવાળી ખરીદ વેચાણ નોંધ એટલે શું। નીચેના વ્યવહારો ઉપરથી શ્રી ભાવના ટેલિકોમના ચોપડે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરો, કોને ચોપડે તૈયાર કરો નીચે તો ભાવના ટેલિકોમના ચોપડે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરો। શ્રી ભાવના ટેલિકોમ મોબાઈલ ફોન, કોટલેજ ફોન અને સાદા ફોન એમ ત્રણ પ્રકારના ફોન વેચે, કેવા? મોબાઈલ ફોન, કોટલેજ ફોન અને સાદા ફોન એમ ત્રણ પ્રકારના ફોન વેચે છે। તો આપણે જોઈએ કે 2015 જુલાઈ 1 તેમાં જે ભાવના ટેલિકોમના જે ચોપડે છે ખાનાવાળીનો તે આપણે જોઈએ। શ્રી ભરતને 5 મોબાઈલ 9000 નંગદીઠ 5, હું કીધું કે 5 મોબાઈલ છે, 1 મોબાઈલ કેટલાનો? 9000નો, જ્યારે 5 કોટલેસ ફોન છે તે 4000 નંગદીઠ 5 છે, ત્યારે કયા ફોન છે તો કે કોટલેસ, તે 4000ના ભાવના છે, અને 10 સાદા ફોન છે તે 2000 નંગદીઠના ભાવે વેચ્યા, ભારતીય નંબર 101 અને શાખનો સમય 2 માસ છે, એટલે કે ઉધાર માલની વેચાણ કર્યું છે, કેટલા સમય આપ્યો છે? 2 મહિનાનો આપેલો છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલા મહિનાનો આપ્યો છે? 2 મહિનાનો આપેલો, પણ ભારતને મોબાઈલ કેટલાનો? 9000નો, એટલે કે મોબાઈલ કયો છે પહેલો? તો ખાલી મોબાઈલ, તો મોબાઈલના ખાનામાં 9000 એટલે 9 × 5 = 45, 5 છે ને મોબાઈલ, એટલે 9 × 5 = 45 અને 5 × 20 અને 10 ફોન કેટલા? 2000 એટલે 20000 રૂપિયા, અને કુલ રકમની અંદર 85000 એટલે કે 80000 ને 500 એટલે કે 85000 રૂપિયા થશે। ત્યાર પછીનો વ્યવહાર 7મો, મોબાઈલ ફોન નંગ 3, હું કીધું મોબાઈલ ફોન નંગ 3 8000 નંગ દીઠ
અને સાદા ફોન નંગ 2 18 નંગ દીઠનું વેચાણ કર્યું. શું કર્યું? વેચાણ કર્યું એટલે કેવું કર્યું છે? રોકડ વેચાણ કર્યું છે. આપણે ઉધારનો કાંઈ ઉલ્લેખ કર્યો નથી. ઉલ્લેખ ન કરેલો શું નું હોય? કે રોકડ જ વ્યવહાર તરીકે ગણવામાં આવે છે એટલે એની નોંધ કરવામાં આવશે નહીં. શ્રી દીપકને 4 મોબાઈલ ફોન 7500 નંગ દીઠ અને 10 સાદા ફોન 1700 નંગ દીઠના ભાવે 10% વેપારી વટાવે વેચ્યા. શાખનો સમય 3 માસ, ભરતિયા નંબર 105. જો તમને અહીંયા ઉધારનો સમય આપી દીધો કે 3 મહિના સુધી અને વેસાળ ઉધારમાં વેસાળો છે, ભરતિયા નંબર 105 ને 10% વેપારી વટાવ કાઢવાનો છે. કેવો કાઢવાનો છે? 10% વેપારી વટાવ. તો દીપકને કેટલા પહેલાં 4 મોબાઈલ છે 7500માં આપેલા, એટલે 15 × 30 30,000ના 10% એટલે કે કેટલા? 3,000 એટલે 27,000 રૂપિયા છે મોબાઈલના. તો મોબાઈલ ફોનની અંદર 27,000. પછી કોટલેસ ફોન તો છે નહીં, પણ કેવો ફોન છે? સાદો ફોન છે. કેટલા? 10 સાદા ફોન છે. તો 10 × 1700ના એટલે 17,000 રૂપિયા, એટલે 17માંથી પાછા 10% માઇનસ એટલે કે 1700 માઇનસ થશે એટલે 1700 માઇનસ થતાં 15,300 એટલે કુલ રકમ આવશે 42,300. મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું, મેં આગલા લેક્ચરની અંદર તમને મેં કહેલું છે કે જ્યારે તમને 10% લેસ કરવાનું કે જે રકમ હોય એમાંથી 65 એટલે કે 65 જે શૂન્ય છે તે કાઢી નાખવાનું એટલે તમને તેના 10% મળી જશે. ત્યાર પછીનો વ્યવહાર છે 20 તારીખનો. શ્રી મહેન્દ્રને એક યંત્ર 12 જમા વેચ્યું અને સુકોની માત્ર 1 માસનો સમય આપ્યો. એની ખરીદી કરી યંત્રને મિલકતની. તો મેં તમને કીધું કે પેટા નોંધની અંદર હંમેશા કોઈ પણ પ્રકારનું યંત્ર, રોકડ અથવા તો બિન આર્થિક વ્યવહારની નોંધ કરવામાં આવતી નથી. બહેની માટેનું છે તો કે યંત્રની ખરીદી કરી એટલે 20મો વ્યવહાર જે છે 20 તારીખનો તેની નોંધ કરવામાં આવશે નહીં. શ્રી અરવિંદને 8 મોબાઈલ ફોન 9,000 નંગ દીઠ અને 10 કોટલેસ ફોન 1900 નંગ દીઠના ભાવે વેચ્યા. વેપારી વટાવ 10%. શ્રી અરવિંદે 50% રકમ તરત જ ચૂકવી આપી. ભરતિયા નંબર 115. આ વ્યવહાર શું છો? 50% તો એને રકમ ચૂકવી આપી, પણ આપણે આ પેટા નોંધના ચેપ્ટરની અંદર નિયમ છે કે અડધો વ્યવહાર જો રોકડો હોય તો એને સંપૂર્ણ રીતે પૂરેપૂરો ઉધાર વ્યવહાર ગણી અને તેની નોંધ કરવી. તો 8008 મોબાઈલ કેવા છે? 9,000ના ભાવના. કેવા ભાવના છે? 9,000ના ભાવના. તો એમાં 9,000ના ભાવના છે તો એમાં પાછું ડિસ્કાઉન્ટ કેટલું થાય? 72,000 રૂપિયા છે એટલે ડિસ્કાઉન્ટ કેટલું થાય? 10% થાય એટલે 7,200 નીકળી જાય એટલે કે 66,800 તેના મોબાઈલ ફોનના થશે. અને ત્યાર પછી કોટલેસ ફોન કેટલા છે તો કે 10 છે અને 19 એટલે 19,000 રૂપિયાથી, પણ 19,000માંથી પાછું એને 10% કરશો એટલે 19,000, તો 19,000માંથી 1900 બાદ કરતા એટલે 17,600. તો આપણે સાદો ફોન અમે આપેલો અને તેની કુલ રકમ થાય 81,900. ત્યાર પછીનો વ્યવહાર શ્રી ઘનશ્યામે 5 મોબાઈલ 8,500ના એટલે કે 8,500ના ભાવે અને 10 સાદા ફોન નંગ દીઠ 2100ના ભાવે મોકલી આપ્યા. ઓર્ડર આપ્યો. હું કીધું મોકલી આપો, ઓર્ડર આપ્યો એટલે કેવો વ્યવહાર થાય? બિન આર્થિક વ્યવહાર. વિદ્યાર્થી મિત્રો, આ 3 મુદ્દા તો તમારી અંદર મગજની અંદર રહેવા દે. જ્યારે તમને પેટા નોંધ વિશે તમને કોઈ પણ વ્યવહાર કરવાનો કે અથવા તો ખાનાવાળી કે શાદી કે કોઈ પણ તમને વેચાણ નોંધ કે ખરીદ નોંધ કે ખરીદ પરત કે વેચાણ પરત જ્યારે તમને પૂછાય એક્ઝામની અંદર, તો 3 મુદ્દા તો યાદ જ રાખજો. બિન આર્થિક વ્યવહાર, રોકડ વ્યવહાર અને જાતો તમને સંપૂર્ણ વ્યવહાર, અડધો વ્યવહાર તમને રોકડેથી કીધો હતો અને સંપૂર્ણ વ્યવહાર ઉધાર ગણીને એની નોંધ કરી દેવી, અથવા તો તમને યંત્રને એટલે કે મિલકત બાબતની કે તેમની પણ નોંધ થશે નહીં. એટલે 26મો વ્યવહાર છે અહીંયા આપણે શું છે તો કે બિન આર્થિક, એનો હજી ઓર્ડર જ મેળવ્યો છે. શ્રી ઘનશ્યામને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યા. ભરતિયા નંબર 124. હું કીધું હવે એને 28 તારીખે પછી શું કીધું? જે ઘનશ્યામે એને ઓર્ડર આપ્યો હતો એ પ્રમાણે શું કર્યું? એને માલ મોકલી આપ્યો. કેટલા? તો 5% 5 મોબાઈલ કેટલા? 8,500ના. જ્યારે 10 ફોન કેવા છે? 2100ના ભાવના મોકલી આપવા ઓર્ડર મળ્યો એટલે કે ઘનશ્યામ ખાતે 120 નંબર ભરત ચાવક ભરતિયા નંબર એટલે કે મોબાઈલ 42,500 અને સાદો ફોન 21,000 એટલે કે 63,500 થશે. જ્યારે કુલ રકમ છે મોબાઈલ ફોનની તો કે 189,300. જ્યારે કોટલેસ ફોનના છે 37,600. જ્યારે સાદો ફોન છે 56,300. એમ ત્રણે મોબાઈલની રકમના થશે 2,72,700.
तो यह नोंध अपने आपेली है कि कुल वेचाण उधार वेचाण 2,72,700 है, जो वेचाण खाता में जमा बाजू नोधा है। कई जगह वेचाण खाता में जमा बाजू नीचेना व्यवहार नोध वेचाण नोंद में थे नहीं, कारण के 7 અને 31 रोकड़ वेचाण जो रोकड़ में नोधा है। तारीख 20 यंत्र मिलकत नु वेचाण शाख पर है, तेथी खास आमनो लता है। हूँ यंत्र से मिलकत है ने 24મા વ્યવહાર છે બિન આર્થિક વ્યવહાર છે, જેથી નોંધ એની કરવામાં આવશે એની, ને 23ના વ્યવહારમાં અરવિંદ પાસેથી મળેલ ઝડપી અડધી રકમ 40,950 રોકડ મેળમાં નોંધવામાં આવશે, પણ જ્યારે તમારે રોકડ મેળવશે ત્યારે તેમાં નોંધવામાં આવશે। તો આ હતું આપણે વેચાણનો છે ને માલ અને માલના પ્રકારની, એટલે કે વેચાણ નોંધ તમારે જે કરવાની છે તે ખાનાવાળી નોંધ, એટલે કે અલગ અલગ પ્રકારના માલની ખાનાવાળી, એક કરતાં વધુ પ્રકારના માલ હોય તેની માટે। તો હવે આવે છે આપણી પાસે જે ખાનાવાળી આવે છે એમાં માલ અને ખર્ચના ખાનાવાળી નોંધ કેવી, તો કે માલ અને ખર્ચ, માલ તમે એકથી બે પ્રકારના માલ તો લ્યો છો પણ એની સાથે ખર્ચ પણ આવી જાય છે। દાખલા તરીકે કોઈ પણ એક રકમ માલની હોય તો એની અંદર તમે રેલવેનું મજૂરી, પેકિંગ ખર્ચ, ભાડા ખર્ચ વગેરેનો જે સમાવેશ છે તેના પ્રકારે આપણે કરવાની હોય છે। તો જોઈ માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ, જ્યારે વેપારી માલ વેચે છે ત્યારે ઘણીવાર માલની વેચાણ કિંમત ઉપરાંત અમુક ખર્ચની રકમ ખરીદનાર પાસેથી વસૂલ લેવાની હોય છે। કોની પાસે લેવાની હોય છે, જે માલ વેચનાર છે એની પાસેથી લઈ, પણ જે ખરીદનાર છે આપણી પાસેથી જે વસ્તુ તેની પાસેથી અમુક વસ્તુ છે આપણે વસૂલ કરવાની હોય છે, એટલે કે ખર્ચ પેટે, જેમ કે વચ્ચે એટલે કે GST, રેલવેનું મજૂરી, પેકિંગ ખર્ચ વગેરે, આ ખર્ચવામાંથી અમુક ખર્ચના અમુક પ્રકારના ખર્ચા જેવા કે વચ્ચે એટલે કે GST સરકારને ચૂકવાનો છે, જ્યારે અન્ય ખર્ચાઓ ગ્રાહકની કર્યા હોવાથી તે વસૂલ લેવાના હોય છે, એટલે ગ્રાહક વતી પાસેથી વસૂલ લેવાના હોય છે। દરેક પ્રકારના ખર્ચા વિશે અલગ અલગ માહિતી મેળવવા માટે ખર્ચના ખાનાવાળી વેચાણનો તૈયાર કરવામાં આવે છે, હોય તો તે ખર્ચની રકમ જે તે ખર્ચ ખાતામાં જમા કરવામાં આવે છે। જો આમ આ વેચાણનો નમૂનો એટલે કે માલ અને ખર્ચના ખાનાની, તમને ખબર છે કે અલગ અલગ તેના ખાના ગાળી દો, અમે રેલવેનું જે ભાડું ચૂકવું એનું, મજૂરીના, પેકિંગ ખર્ચના, તો આપણને સચોટ રીતે એના આંકડા મળી જાય, આંકડા કે માહિતી મળી જાય, અથવા તો આપણે ગોતવામાં પણ મુશ્કેલી પડે નહીં। એટલા માટે આ વેચાણ એટલે કે માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણનો નમૂનો બનાવવામાં આવ્યો છે। ખર્ચના ખાનાવાળી વેચાણોમાં રકમના ખાનાના 1 કરતાં વધારે ભાગ પાડવામાં આવે છે, શું કહું છું, રકમને 1 કરતાં વધારે ભાગમાં આવડવા, દરેક પ્રકારના ખર્ચ માટે એક અલગ ખાનું રાખવામાં આવે છે, શું કીધું, દરેક પ્રકારના જે વર્ષ ખર્ચ છે એની માટે અલગ ખાનું રાખવામાં, દાખલા તરીકે રેલવેનું આપણે આમ તો જોયું, આ નમૂનો આપ્યો છે તે આપણે જોયું, પણ ઉલ્લેખ કરતાં સેમ એજેટી છે, તો તારીખ અને ગ્રાહકનું નામ, જાવક ફરીથી નંબર, ખાપા નંબર, પણ હવે રકમની અંદર શું છે, માલની ચોખ્ખી રકમ, જે વટાવ બાદ કરીને જે રકમ લખવામાં આવે છે તેને ચોખ્ખી રકમ કહેવામાં આવે છે, અને ત્યાર પછી શું છે કે ખર્ચનું આ કહેવાય છે માલ અને ખર્ચના ખાનાવાળીની નોંધ, તેમાં ખર્ચના ખાનામાં કે રેલવેનું અને મજૂરી, એ છતાં જો પેકિંગ ખર્ચ હોય તો એ નાખવાનો, ભાડા ખર્ચ હોય તો એ નાખવાનો, ત્યાર પછી લખેલું મેં તમને આગલા લેક્ચરમાં પણ સમજાવ્યું છે, આંતરરાજ્ય પૂરતી અને આંતરરાજ્ય પૂરતી, એટલે આંતરરાજ્ય પૂરતી અને આંતરરાજ્ય પૂરતી, આંતરરાજ્ય પૂરતી એટલે કે એના એ રાજ્યની અંદર ખરીદ વેચાણ થતું હોય તેને આંતરરાજ્ય પૂરતી કહેવાય, અને બહાર આઉટ ઓફ સ્ટેટ એટલે કે બીજા રાજ્યની અંદર જો વેચાણ કે ખરીદી થતી હોય તેને આંતરરાજ્ય પૂરતી કહેવામાં આવે છે। ત્યાર પછીની કુલ રકમ ઉપરના નમૂનામાં જોઈ શકાય કે બધી જ વિગતો સાદી વેચાણનો જેવી જ રહે છે, ફક્ત રકમના ખાનાને વિવિધ ભાગોમાં વહેંચી દેવામાં આવે છે, દરેક પ્રકારના વસૂલ એટલે કરેલા ખર્ચની કુલ રકમ જાણી શકાય, ખાતા વહીમાં દરેક પ્રકારના ઉપર મુજબના ખાતા ખોલીને ખતવણી કરવામાં આવે છે જે તે ખાતામાં જમા થશે। ખાલી આમાં બે જ વસ્તુ ઉમેરવામાં આવે છે, એક તો GST, એટલે આપણે GST એટલે એક પ્રકારનો ખર્ચ હશે, અને ત્યાર પછી એમાં નાખવામાં આવે છે કે રેલવેનું અને મજૂરી। તો આપણે નીચેનું એક ઉદાહરણ દ્વારા સમજીએ કે માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ એટલે શું, તો આપણે યોગ્ય માહિતી મળશે। નીચેના વ્યવહારો પરથી સુરતના સરદાર સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિતની વેચાણ નોંધ તૈયાર કરો, શું કીધું, નીચેના વ્યવહાર પરથી જે સુરતના જે સરદાર સ્ટોરના ચોપડે ખર્ચ સહિતની વેચાણ નોંધ તૈયાર કરો, સરદાર સ્ટોર વેચે એટલે કે GST, રેલવેનું અને મજૂરી જેવા ખર્ચાની નોંધ રાખે છે, કુલ 12% GST દરના આધારે વેચાણ નોંધ તૈયાર કરો, નીચેના વ્યવહારોની રકમમાં એટલે કે GST સમાવેશ થયેલ નથી, લાગુ પડતા વેચકની રકમ ઉમેરીને વેચાણ નોંધ તૈયાર કરો। તમને 12% GST કહી દીધું છે, પણ કેવા છે, આંતરિક છે, ચલો આંતરરાજ્ય છે કે આંતરરાજ્ય છે તે આપણે જોવાનું છે। તો 2019 જૂને
पंकज ने 30,000 नो माल 10% व्यापारी वटावे वेच्यो। कोने वेच्यो? पंकज भाई ने 30,000 नो माल 10% व्यापारी वटावे वेच्यो। रेलवे नु 1,000, मजूरी 300, भरियतन नंबर केटला छे? 123। केटला छे भरियतन नंबर? 123। तो पंकज खाते भरतिया नंबर, धावक भरतिया नंबर 123, अने मालनी चोखी रकम याद रखजो विद्यार्थी मित्रों, मालनी चोखी रकम 10% व्यापारी वटाव 30,000 કાઢો એટલે કેટલા વધે? 27,000। કારણ કે તમારે 10% જ્યારે કે ત્યારે જે રકમ હોય એનું પાછલું શૂન્ય એટલે કે પાછલું મીંડું કાઢી નાખો એટલે કેટલા વધે? 3,000। તો એ 30,000 3,000 બાદ કરવાથી જે રકમ વધી આપણી ચોખ્ખી રકમ બને છે। ત્યારબાદ રેલવેનું 1,000 અને મજૂરીના 300। તો આ બધી રકમનો જે ભાગ કરતા પછી આપણે ક્યાં છીએ? આપણા જ રાજ્યનો, એટલે તે જ રાજ્યની અંદર હોવાથી આપણે કોઈ બીજા રાજ્યનો ઉલ્લેખ કર્યો નથી। એટલે 600% આપણે જાહેર પૂરતી કેન્દ્રીય વચ્ચે જીએસટી અને રાજ્ય વચ્ચે જીએસટી તે ભરવાનું છે। તો એને 600% કેટલા થાય? 1,698, એટલે 1,798। ત્યાર પછીનો વ્યવહાર છે તો કે નિલેશને 50,000 માલ 10% વેપારી વટાવ રોકડેથી વેચ્યો, મજૂરીના 300 મજૂર લીધા। 10મો જે વ્યવહાર છે, 2019 10 જૂનનો તે વ્યવહાર 10માં નોંધી નોંધ કરવામાં આવે છે નહીં, કારણ કેવો છે? રોકડ વ્યવહાર છે। કેવો વ્યવહાર છે? રોકડ। રોકડ વ્યવહારની નોંધ પેટા નોંધની અંદર કરવામાં આવતી નથી। ત્યારબાદ છે 14મો વ્યવહાર, જયપુર તો રાજસ્થાન। જો તમને એવું ઉલ્લેખ કરી દઉં, જયપુર ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં। તો કેવું થાય? આઉટ ઓફ સ્ટેટ, એટલે કે બીજા રાજ્યની અંદર થાય છે। જયેશભાઈને 20,000 માલ 5% વેપારી વટાવે, 3 માસની શાક પર વેચ્યો, અને જયેશભાઈ વતી 250 મજૂરી પેટે અને 400 રેલવેનું પેટે સૂકવ્યા, ફરિત્યા નંબર 123માં મજૂરી અને રેલવેનું રકમ ઉમેરી તેમને મોકલી આપ્યું। ફરિત્યા નંબર કેટલા છે? 123। પણ એને 20,000 માલ કેટલા ટકા વેપારી 5% વેપારી વટાવે? તો 20,000 10% કેટલા થાય મિત્રો? તો કે 2,000 રૂપિયા। ત્યારે આપણે 65% કાપવાના છે, એટલે 1,000 રૂપિયા છે, એટલે 20,000માંથી 1,000 બાદ કરતા 19,000 રૂપિયા આવ્યા। તો 19,000 રૂપિયા હું થયું માલની ચોખ્ખી રકમ, જ્યારે એને રેલવેનું 400 અને મજૂરીના 250। તો આપણે ક્યાંથી ખરીદી છે? જયપુર, એટલે કે રાજસ્થાનથી, રાજસ્થાનથી ખરીદી, આઉટ ઓફ સ્ટેટ થયું એટલે કે બીજા રાજ્યમાંથી થયું। તો એના જે છે એ 12% ભરવાના, એટલે 2,358 રૂપિયા, એટલે કે 2,358, અને કુલ રકમ થી 22,008 રૂપિયા। ત્યાર પછીનો વ્યવહાર આવે છે, કિશનને એક જૂનું યંત્ર રૂપિયા 1,500માં વેચી દીધું, જેના મજૂરી પેટે 320 ચૂકવ્યા, કિશને 15 દિવસમાં નાણાં આપવાની બાંહેધરી આપી। આ વ્યવહાર કેવો છો? મિલકતને લખો, યંત્રની ખરીદી કરી, એટલે તેમની પણ નોંધ કરવામાં આવશે નહીં। વૈભવીને રૂપિયા 10,000નો માલ 5% વેપારી વટાવે, 3 માસની શાક પર વેચ્યો, કોને વેચ્યો? વૈભવને। કેટલાનો? તો કે 10,000નો માલ કેટલા ટકા? તો કે 5% વેપારી વટાવે વેચ્યો, 3 માસની એટલે કે 3 મહિનાની ઉધારી। રેલવેનું 800, વૈભવે કુલ રકમના 1/2 નાણા તરત ચૂકવી આપ્યા, ભરતિયા નંબર 135। ભલે એ 1/2 નાણા ચૂકી આપ્યા, પણ પેટા નોંધની અંદર શું છે આપણે? કે સંપૂર્ણ વ્યવહાર છે ઉધાર ગણી અને તેની નોંધ કરવામાં આવે છે। તો આપણે જોઈ 5% 10,000 ના 5% એટલે કેટલા? 10% એટલે કેટલા? 1,000 માઇનસ થાય તો એના 5% કેટલા થાય? 500, એટલે કે 9,000 અને 500 ચોખ્ખી રકમ કેટલી આવી? 9,500। જ્યારે તેમની 9,500 અને 800 રૂપિયા રેલવેનું ના, તો રેલવેનું ના 800 આવી જાય, પછી એમાં આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા રાજ્યનો નથી, પોતાના એટલે કે તેના તે રાજ્યનો છે, એટલે એનું 600% જે જીએસટી આવે એટલે કે 618 અને 600, તેમાં કુલ રકમ થાય છે 11,536 રૂપિયા। ત્યાર પછીનો વ્યવહાર આવે છે તે કે ગૌરાંગને રૂપિયા 40,000નો માલ 10% વેપારી વટાવે, 1 માસની શાક પર વેચ્યો, કેટલાનો માલ ગૌરાંગને વેચ્યો? તો કે 40,000નો માલ 10% વેપારી વટાવે, 40,000 ના 10% એટલે 4,000 બાદ કરતા 36,000 રૂપિયા આવે, તો 36,000 રૂપિયાનો 1 મહિના માલ વેચ્યો, રેલવેનું 1,500ના ભરતિયા નંબર 140માં ઉમેરીને મોકલી આપી। રેલવેનું કેટલા છે? તો કે 1,500 રૂપિયા, ભરતિયા નંબર કેટલા છે? તો કે 140માં ઉમેરીને મોકલી આપી। તો અહીં જોઈએ આપણે માલની ચોખ્ખી રકમ 36,000 રૂપિયા અને રેલવેનું 1,500 અને મજૂરીના તો નથી।
तो तेमने बीजा राज्यों का उल्लेख करो नहीं एट आउट ऑफ स्टेट ना नहीं एले तेमना 2250 2250 600% लेखे आउटपुटी पची एक राज्य वचक है तेना से। तो कुल रकम जो है माल की चोखी रकम 91,500 जयरे रेलवे ना 350 एट के 3,700 मजूरी 550 और जाहक केन्द्रीय वचेक 4,466 रुपया एम जाहक पूर्ति राज्य वचेक 4,466 रुपया जरा आंतरराज्य पूर्ति एट के जाहक पूर्ति संकलित वचेक जीएसटी 2,358 रुपया हम कुल रकम से 1,07,240 रुपया हम आ नीचे अपने नोंद मूक आपेली है ती आप जो નીચેના વ્યવહારોનો નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવે છે નહીં કેમ એ આપણે જોઈએ। તારીખ 10 રોકડ વેચાણ જે રોકડ મેલમાં નોંધા છે આપણને ખબર છે, મેં તમને કીધું મગાવ આની પહેલાના એક્ઝામ્પલની અંદર તમને કહી રહ્યો છું અને અત્યારે પાછું કહું છું કે પેટા નોંધની અંદર હંમેશા ઉધાર વ્યવહાર જ નોંધવામાં આવે છે, રોકડ વ્યવહારની નોંધ કરવામાં આવતી નથી અને બિન આર્થિક વ્યવહારની નોંધ કરવામાં આવતી નથી અને યંત્ર કે મિલકતને લગતા વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી અને બિન આર્થિક વ્યવહારને લગતી પણ નોંધ કરવામાં આવતી નથી। ત્યાર પછી 15મો એટલે કે યંત્ર એટલે મિલકતનું છાક પર વેચાણ જે ખાસ આમ નોંધમાં નોંધાય છે પણ મજૂરી રોકડ મેળમાં નોંધાય છે। તારીખ 25ના વ્યવહાર વૈભવી સુકવી આપેલ રકમ 5,386.50ની નોંધ રોકડ મેળમાં કરવામાં જે અડધી રકમ જે સૂકવી દીધી આની પછીનું જે આપણે રોકડ મેળ ભરવાનું છે આની પછીના ચેપ્ટરમાં તેમાં આવો પૂછાશે। વેચાણ નોંધમાં નોંધેલ માલની ચોખ્ખી રકમ અને વેચકની એટલે કે જીએસટીની ગણતરી નીચે મુજબ કરવામાં આવી છે। જો આપણે સમજાય નહીં કે ચોખ્ખી રકમ કઈ રીતે મેળવી અથવા તો જીએસટી કઈ રીતે ભરવું, તો માલની ચોખ્ખી રકમ પ્લસ રેલવે નું અને પ્લસ મજૂરી। જો માલની આપણે ચોખ્ખી રકમ કેમમાં મળે આપણે કે વેપારી વટાવ બાદ કર્યા બાદ જે રકમ હોય એને ચોખ્ખી રકમ કે પછી એમાં રેલવેનું જે ભાડું છેડું હોય અથવા તો મજૂરી જે હોય ચડાવી દેવાય એનું કેટલું આવી ગયું તો કે 28,300। તે વેચકની ગણતરી કેન્દ્રીય વેચક એટલે છે 600% છે રાજ્યના કેન્દ્રીય, જ્યારે પોતાના જે જ રાજ્યમાં થાય ત્યારે કેન્દ્રીય વેચક જીએસટી 600%, રાજ્ય વેચક જીએસટી 600% ગણી અને તેનો હિસાબ કરો અને આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા જો રાજ્યની અંદર થાય તો સંકલિત વેચક એટલે કે આંતરરાજ્યનું જે છે તેને 12% ગણી તેનો હિસાબ કરવામાં આવે છે। ત્યારબાદ જૂન 14મો તે આંતરરાજ્ય પૂર્તિ, તો માલની ચોખ્ખી રકમ 19,000 અને રેલવેનું 4,000 મજૂરીના 250 એમ કરીને 19,650 તો એના 12% લેખે કેટલા છે 2,358। જૂન 25મો આંતરરાજ્ય પૂર્તિ કેવું આવેલું છે આંતરરાજ્ય પૂર્તિ, તો આંતરરાજ્ય પૂર્તિની અંદર ચોખ્ખી માલની રકમ કેટલી છે કે 9,500 અને રેલવેનું કેટલા છે માલની ચોખ્ખી રકમ કેટલી છે તો કે 9,000 રેલવેનું ના કેટલા છે માલની ચોખ્ખી રકમ કેટલી છે આંતરરાષ્ટ્રીય રાજ્ય પૂર્તિ તો કે માલની ચોખ્ખી રકમ 19,000 રેલવેનું ના 4,400 મજૂરીના 250 એમ કુલ કેટલા થયા તો કે 19,750। તો એની જીએસટી કઈ રીતે ગણી તો કે આંતરરાષ્ટ્રીય પૂર્તિ છે કહેવાય છે બહારના આંતર છે અંતર નથી, અંતર એટલે કે તેના તે રાજ્યમાં હોય ને આંતર એટલે કે બહારના રાજ્યમાં, તો આપણે સંકલિત વચ્ચે 12% ગણી તેનો હિસાબ કરવો એટલે કે 2,358। ત્યાર પછી આવે છે જૂન 25 આંતરરાજ્ય પૂર્તિ એટલે કે તે જ રાજ્યની અંદર થાય તો એની માટે 600% લેખે ગણી અને ગણી નાખું તો કે માલની ચોખ્ખી રકમ 9,500 રેલવેનું 800 મજૂરી આપી નથી તો એમ 10,300 એમ તેના 600% લેખે ગણી તો 618 રૂપિયા થાય। પછી જૂન 23મો વ્યવહાર આંતરરાજ્ય પૂર્તિ એટલે કે એની માલની ચોખ્ખી રકમ છે 3,600 અને રેલવેનું ના છે 1,500 મજૂરી આપણને આપી નથી તો 350 કુલ રકમ અને તેની ગણતરી 600% લેખે એટલે કે 2,750 અને 2,750। તો આપણે જોયું શું જોયું કે વેચાણનો માલ અને ખર્ચને લગતી વેચાણનો તૈયાર કરો, તો તમારે આવી રીતે વેચાણનો તૈયાર કરવામાં આવે છે। ત્યાર પછી આપણે આવે છે કે ખરીદ પરત નોંધ, તો પહેલાં આપણે શું જોયું ખરીદ નોંધ, ત્યાર પછી વેચાણ નોંધ, ખરીદ નોંધ જોઈ એમાં સાદી ખરીદ નોંધ જોઈ એમાં ખાનાવાળી ખરીદ નોંધ થઈ, ત્યાર પછી વેચાણ નોંધ જોઈ વેચાણ નોંધની અંદર શું જોયું કે વેચાણ ખાનાવાળી નોંધ, ત્યાર પછી આવે છે ખરીદ પરત નોંધ। તો ખરીદ પરત નોંધ એટલે શું કે જે ખરીદેલો માલ છે તેમાંથી આપણે અમુક ટકા શું કરવો રિટર્ન કરવો એટલે કે પાછો મૂકવો તેવી વસ્તુને શું કહેવામાં આવે છે ખરીદ પરત નોંધ કહેવામાં આવે। તો આવી ખરીદ પરત નોંધ કઈ રીતે થાય તે આપણે જોઈએ, પહેલું કે માલ નમૂના પ્રમાણેનો ન હોય
કે જે તમે ક્વોલિટીનો માલ મંગાવેલો જે પ્રમાણેનો તમે જોયેલો હોય અને એ માલ તમે જો ખરીદેલો હોય તે પ્રમાણે ન હોય તો તમે શું કરો છો, માલને રિફંડ એટલે કે રિટર્ન કરો છો. ત્યાર પછી કે માલની ગુણવત્તા બરાબર ન હોય કે માલની ક્વોલિટી તમને જે પ્રમાણે તમે મંગાવી તે પ્રમાણે ન હોય તો તમે શું કરો છો, પાછું તે માલને શું કરો, રિટર્ન એટલે કે પરત કરો છો. માલ નુકસાનીવાળો હોય અથવા તો કોઈ પણ કારણોસર માલને શું થયું, નુકસાન પહોંચાડેલું હોય અથવા થયેલું હોય તો તેવા માલને તમે શું કરો છો, રિટર્ન કરો છો. બારદાન કે કન્ટેનર પરત કરીને તેની કિંમત મજૂરી લેવા. શું કીધું? બારદાન કે કન્ટેનર પરત કરીને તેની કિંમત મજૂરી લેવા. એટલે કે જ્યારે તમારી પાસેથી બે પ્રકારનું મજૂરી ભાડું લેવામાં આવતું હોય, કન્ટેનર દ્વારા અથવા તો બારદાનનું કંઈ ભાડું લેવામાં આવતું હોય, તેવા પ્રકારના સમયની અથવા તો તેવા સમયની અંદર તે માલ જે પરત કરો છો. સમયસર માલ મળેલ ન હોય, તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમને જો એ માલ ન મળે તો તમે શું કરો છો, રિફંડ એટલે કે પાછું એને રિટર્ન કરી દો છો, કારણ કે પછી તમારે એની જરૂર રહેતી નથી. અને છઠ્ઠું, અન્ય કોઈ કારણસર માલ પરત કરવામાં આવે અથવા તો બીજા કોઈ કારણ હોઈ શકે જેથી કરીને શું કરે કે માલ પરત કરવામાં આવે છે. ઉપર દર્શાવેલ કારણોમાંથી કોઈ પણ કારણોસર તે માલ વેપારીને પરત કરવામાં આવે તો તેની નોંધ ખરીદ પરત નોંધમાં કરવામાં આવે છે. જ્યારે માલને પરત કરવામાં આવે છે ત્યારે તેની નોંધ હંમેશા ખરીદ પરત નોંધની અંદર કરવામાં આવે છે. ફક્ત એ જ ખરીદ પરત માલનો વ્યવહાર ખરીદ પરત નોંધવામાં નોંધાય છે જેની અંગે કોઈ રોકડની આપ લે થઈ હોય નહીં. મેં તમને અગાઉ મિત્રો કીધેલું છે કે આ પેટા નોંધની અંદર માત્ર ને માત્ર ઉધાર વ્યવહાર થયેલો હોય તેની જ વ્યવહારની નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ખરીદેલ માલ પરત કરતી વખતે નીચેની આમ નોંધ થાય છે, વેપારી ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખરીદ પરત હંમેશા શું થાય છે, જમા થાય છે, અને વેપારી ખાતે ઉધાર. ઉપરયુક્ત આમનોંધમાં વેપારીનું ખાતું વ્યક્તિગત ઉધાર થાય છે, કારણ કે શું થાય કે વેપારી ખાતું શું છે, વ્યક્તિગત ખાતું, તો વ્યક્તિગત હંમેશા શું થાય, ઉધાર થાય. આથી માલ પરત કરતી વખતે ઉધાર ચિઠ્ઠી મોકલવામાં આવે છે. મેં તમને કીધું છે ને, જ્યારે માલ પરત કરવામાં આવે છે ખરીદ પરતમાં ઉધાર ચિઠ્ઠી આવે છે, અને જ્યારે વેચાણ પરતની અંદર શું આવે છે, જમા ચિઠ્ઠી આવે છે. જ્યારે વેચનાર વેપારીને માલ મળી જાય ત્યારે તે આપણને જમા ચિઠ્ઠી મોકલાવે છે. પાછો વેપારી જ્યારે માલ એને મળી જાય ત્યારે આપણે શું કરે છે, જમા ચિઠ્ઠી આપે છે. તો ખરીદ પરત નોંધ જુદા જુદા પ્રકારે રાખી શકાય તેવા મુખ્યત્વે બે પ્રકાર સમાવેશ થાય છે, છાદી ખરીદ પરત નોંધ અને ખાનાવાળી ખરીદ પરત, જેમાં આપણે વેચાણ નોંધ અને ખરીદ નોંધ જે જોઈ તે જ પ્રમાણે છે. છાદી ખરીદ પરત નોંધ અને ખાનાવાળી, તો ખાનાવાળીમાં કયા પ્રકાર, તો કે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ અને માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ ખરીદ પરત નોંધ. સાદી ખરીદ પર નોંધ ફક્ત એક જ પ્રકારના માલ માટે, શું કીધું, ફક્ત એક જ પ્રકારના માલ માટે. તો એનો અહીંયા નમૂનો આપણે આપેલું, શારીરિક વેપારીનું ઉધાર ચીઠ્ઠી, ખરીદ પરતની અંદર આવે છે ઉધાર ચીઠ્ઠી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે આપણે ખરીદ નોંધ અને વેચાણ નોંધ તૈયાર કરી ત્યારે એમ જાવક ભરે તે નંબર અને આવક ભરે તે નંબર હતું, પણ જ્યારે ખરીદ પરત નોંધ આવે ત્યારે એમાં ઉધાર ચીઠ્ઠી આવે અને ખાપા નંબર અને રકમ. ત્યાર પછી જે ખાનાવાળી ખરીદ પરત નોંધ કે માલના પ્રકાર પ્રમાણેના ખાનાવાળી ખરીદ પરત નોંધ, તો તેનો નમૂનો છે કે વેપારીનું નામ, ઉધાર ચીઠ્ઠી, ખાપા નંબર અને ખાનાવાળી ખરીદ પણ, એટલે કેવા પ્રકારની માલને પ્રકારને, એટલે જ્યારે કોઈ પણ વેપારી એક કરતાં વધુ પ્રકારના માલનું પ્રોડક્શન કરતો હોય ખરીદી કરતો હોય ત્યારે એને ટેબલ, ખુરશી અને કબાટ એમ રકમના ખાનામાં કેટલી આવે, તેમ થી ચાર પ્રકારની વસ્તુઓ આવે છે. તો આ માલ પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ પદ્ધતિનો નમૂનો છે. તો માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ પદ્ધતિનો નોંધનો આપણે નમૂનો જોઈ લઈએ કે તારીખ, વેપારીનું નામ, ઉધાર ચીઠ્ઠી નંબર, કયો નંબર આવે, ઉધાર ચીઠ્ઠી નંબર, ખાપા નંબર અને માલની ચોખ્ખી રકમ. આપણે જ્યારે ખરીદ પરત, સોરી, વેચાણ નોંધ અને ખરીદ નોંધમાં જોયું ને, માલની ચોખ્ખી રકમ, રેલવેનું અને મજૂરી, એમ આંતરરાજ્ય પૂરતી અને આંતરરાષ્ટ્રીય પૂરતી, એટલે કે આવક પૂરતી વચ્ચેક નામું અને આવક પૂરતી રાજ્ય વચ્ચેક નામું અને કુલ રકમ. સામાન્ય રીતે જ ખરીદ નોંધ રાખવામાં આવી હોય તો તે જ ખરીદ પરત નોંધ રાખવામાં આવે છે. જો સાદી ખરીદ નોંધ રાખવામાં આવી હોય તો સાદી ખરીદ પરત નોંધ રાખવામાં આવે છે. તમને કીધું ને, જેમી જેવી ખરીદ નોંધ કરી હોય એવી જ ખરીદ પરત નોંધનો નમૂનો કરવામાં આવે છે. આ જ રીતે જો માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી ખરીદ નોંધ રાખવામાં આવી હોય તો તે જ પ્રમાણે ખાનાવાળી ખરીદ પરત નોંધ રાખવામાં આવે છે. જેટલા ખાના ખરીદ નોંધમાં રાખવામાં આવ્યું હોય તેટલા જ ખાના ખરીદ પરત નોંધમાં રાખવામાં આવ્યું. બીજું આમાં કાંઈ જ નવું નથી. એક આપણે ઉધાર ચીઠ્ઠી નંબર અને જમા ચીઠ્ઠી નંબર છે તે આપણે જોઈએ. તો કે ઉધાર ચીઠ્ઠી નંબર,
જ્યારે ખરીદેલ માલ પરત મોકલાય છે ત્યારે તેની સાથે જે ઉધાર ચિઠ્ઠી બનાવીને મોકલી હોય તેને નંબર લખવામાં આવે છે. બસ આપણે એટલું આજે રાખી, ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.